કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે પર્યાવરણ વિષયમાં પ્રકરણ 12 બદલાતો સમય પાઠની અંદર આપણે જોયું હતું કે નીલાભાઈનો જે પરિવાર છે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનમાં, હાલનું જે પાકિસ્તાન જે છે ત્યાંથી એ ભારતમાં આવે છે અને ત્યાં તેઓ ધોળાવીરાના મેદાનમાં કુબો બનાવીને રહે છે, તંબુ બનાવીને રહે છે. ત્યારબાદ તેઓ જયરામનગરમાં આવીને પોતાનું ઘર બનાવે છે, બરાબર છે. અને આ ઘર એવું કેવું બનાવે છે તો માટીનું બનાવે છે અને એની અંદર શું કરે છે, એવો લીપણ કામ કરે છે. આ રીતે તેઓ પોતાનું ઘર તૈયાર કરે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈશું. શોધી કાઢો અને લખો. ગામના કોઈ વડીલ સાથે વાત કરો, તેમની મુલાકાત લઈ. જ્યારે તેઓ 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો જાણો અને લખો. અહીં શોધી કાઢો અને લખો, મેં તમને કહ્યું હતું કે તમારે પણ તમારા દાદા દાદી મમ્મી પપ્પા જોડે વાતો કરવાની છે કે તેઓ નાના હતા ત્યારે એમના ઘરો કેવા હતા તે તમારે જાણવાનું છે. એ મેં તમને ગયા વિડીયોની અંદર કહ્યું હતું, બરાબર. તો તે જ અહીં આપણે ચર્ચા કરવાની છે કે ગામના કોઈ વડીલ હોય તેમની સાથે વાત કરવાની, તેમની મુલાકાત લેવાની અને તેઓ 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો તમારે જાણવાના છે. આપણે ઘણી વખત આપણા દાદા દાદીને વાતો કરતા જોઈએ, સાંભળ્યા છે, બરાબર છે, કે અમારા સમયમાં તો આમ હતું, અમારા સમયમાં તો બળદગાડા હતા, અમારા સમયમાં તો અમારે ચાલીને કસે બી જવું હોય તો ચાલીને જવાનું, આ મોબાઈલ ને ટીવી ને એવું તો હતું જ નહીં. બધા એ ગામના ચોરા ઉપર બેસીને બધા વાતો કરતા, બરાબર. સ્ત્રીઓ કુએ પાણી ભરવા જતી હતી અને એવો ખેતરોમાં કામ કરતા હતા. આ બધી આપણા દાદા દાદી પાસેથી આપણને વાતો સાંભળવા મળે છે, બરાબર છે. તો આ અનુભવો એમના આપણે કે તે સમયે એમને કેવો અનુભવ થયો અને ત્યારે એમને કેવી મજા આવતી હતી, તેઓ કયા કયા કામો કરતા હતા તે જાણવાનું છે. અને તેના વિશે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેના આધારે તે તમારે તેના જવાબો લખવાના છે. એમાં આપણે પહેલું જોઈશું, તે ક્યાં રહેતા હતા, તે જગ્યાનું નામ લખો. વડીલ હોય અથવા તમારા દાદા દાદી હોય તેમને પૂછવાનું કે તેઓ ક્યાં રહેતા હતા. તો મોટે ભાગે પહેલાના સમયમાં એઓ ક્યાં રહેતા હતા, ગામડામાં રહેતા હતા, બરાબર છે. અહીં મેં લખ્યું છે, બરાબર, જવાબ કે તેઓ ગામડામાં રહેતા હતા. તમે જેમની પણ પાસેથી જાણો એમના વિશે તમારે અહીં લખવાનું છે, બરાબર છે. આગળ છે પ્રશ્ન બીજો, તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું. હવે તેમનું ઘર તમે જે પણ વડીલના અનુભવો અહીં લખો, તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવેલું હતું તે તમારે અહીં લખવાનું છે. તો પહેલાના ઘરો મેં અહીં લખ્યો છે જવાબ, બરાબર. તેમનું ઘર એટલે કે પહેલાના જમાનામાં ઘરો કઈ રીતે બનાવવામાં આવતા, તો ઘર કાચી ઈંટો, માટી અને નળિયામાંથી બનાવવામાં આવતા હતા. એટલે મેં અહીં આ જવાબ લખ્યો છે, બરાબર છે. પહેલાના જમાનામાં તમે જુઓ તો માટીના જ ઘરો આપણને જોવા મળતા હતા અને બહુ તો પહેલાના જમાનામાં આપણને પાકા ઘરો તો કયા, કાચી ઈંટના અથવા તો પાકી ઈંટના પણ જોવા મળે તો તેમાં પ્લાસ્ટર ન હોય, ફક્ત દિવાલ ઉભી કરેલી હોય અને નીચે તો લીપણ જ હોય અને ઉપર નળિયા મૂકેલા હોય. આ રીતના આપણને ઘરો જોવા મળતા, બરાબર છે. તો એ રીતે અહીં જવાબ લખ્યો છે કે તેમનું ઘર કાચી ઈંટો, માટી અને નળિયામાંથી બનાવેલું હતું. પહેલાના ઘરો આ જ પ્રકારના હતા. આગળ છે, તેમના ઘરમાં શૌચાલય હતું, જો ના તો તે ક્યાં હતું.
પહેલાના જમાનામાં શૌચાલય હતું નહીં, આપણા દાદા દાદીના જમાનામાં શૌચાલય હતું નહીં. તેઓ શું કરતા? તો તેઓ શૌચ માટે ગામના વગડા કે ખેતરોમાં જતા હતા, બરાબર. ત્યારે શૌચાલય હતું નહીં એટલા માટે એઓ શૌચ ક્રિયા માટે ક્યાં જતા હતા? તો ગામના ખેતરોમાં અથવા તો વગડામાં જતા હતા. ના, તેમના ઘરમાં શૌચાલય ન હતું. તેઓ શૌચ ક્રિયા માટે ગામના વગડા કે ખેતરોમાં જતા હતા, બરાબર. આગળનો પ્રશ્ન છે, ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી? તમે જે પણ વડીલ વિશે માહિતી મેળવો, બરાબર, તો તેઓ રસોઈ ક્યાં બનાવતા હતા તે જાણીને અહીં લખવાનું છે. પહેલાના જમાનામાં ગેસ હતો નહીં, સ્ટોવ હતો નહીં, બરાબર. અત્યારે આપણા ઘરોમાં આપણે જોઈએ, આપણા મમ્મી પપ્પા, મમ્મી એક રસોઈ કરવા માટેનો સ્પેશિયલ રૂમ હોય, બરાબર, એ રૂમની અંદર એવો રસોઈ બનાવે છે. અને સેના ઉપર રસોઈ બનાવે? તો ગેસ ઉપર બનાવે છે, બરાબર, ચૂલા ઉપર બનાવે છે, ગેસ સ્ટોવ ઉપર, બરાબર. પરંતુ પહેલાના જમાનામાં ગેસ સ્ટોવ કે આ બધું હતું નહીં, સગડી હતી નહીં. તો ત્યારે એવો કઈ રીતે રસોઈ બનાવતા? તો ત્યારે એવો માટીના ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા. ઘરના એક ખૂણામાં એવો માટીનો ચૂલો બનાવતા અને એની ઉપર એમની બધી રસોઈઓ બનતી હતી, બરાબર છે. તો એ રીતે અહીં તમારે આ પ્રશ્નોના જવાબો લખવાના છે. આગળ છે, નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર અથવા માટીનો ઉપયોગ થયો, શા માટે? આપણે આગળ જોયું કે નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ થયો. તો શા માટે એમને માટીનો ઉપયોગ કરવો પડ્યો તે અહીં લખવાનું છે. તો એનો જવાબ આવશે કે નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલા બન્યું હતું, બરાબર. આપણે આગળ જોયું કે નીલાભાઈ 70 વર્ષ પહેલાની વાત કરે છે, બરાબર. તો 70-80 વર્ષ પહેલાની વાત કરે છે, એટલે આ ઘર જે હતું એ 80 વર્ષ પહેલા બન્યું હતું. અને તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તે સમયે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હતું. નીલાભાઈને ખર્ચરિયા એટલે કે જયરામનગર ગામમાં રહેણાંકની જગ્યા મળી એટલે તેઓએ જાત મહેનતથી ગાર માટી, લીપણ, ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. પહેલાના જમાનામાં એમનું ગુજરાન માંડ માંડ ચાલતું હોય, એમના માટે ખાવા માટે એમને પૈસા ન હોય, તો એવો ઘર બનાવવા માટે પૈસા ક્યાંથી લાવે? તો હવે માટી લેવા માટે આપણને પૈસાની જરૂર ન પડે, બરાબર છે. પછી લાકડા માટે આપણને પૈસાની જરૂર ન પડે. આ બધું ભૂસું માટે આપણને ભૂસું લાવવા માટે પૈસાની જરૂર ન પડે. આ બધી વસ્તુઓ આપણને એમને એમ મળી રહી, વગર પૈસે મળી રહી, એટલા માટે, બરાબર છે. પહેલાના જમાનાના લોકો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. અને જયરામ નીલાભાઈના બાપાએ પણ આજ ઘર બનાવ્યું, અને એટલા માટે જ ઘરની દિવાલો અને ભોયતળીઓ એમણે માટીનો ઉપયોગ કરીને બનાવ્યું હોવાથી, બરાબર, આખા ઘરમાં એમણે આખું ઘર જે છે અને ભોયતળીઓ જે છે એ એમણે સેનાથી બનાવ્યું? માટીનો ઉપયોગ કરીને બનાવ્યું. એટલા માટે જે એમનું ઘર બનાવવા માટે એમને ખૂબ જ ગાર એટલે કે માટીનો ઉપયોગ કરવો પડ્યો, એટલા માટે એમના ઘરની અંદર ગાર અથવા તો માટીનો ઉપયોગ થયો હતો. હવે આપણે આગળ જોઈશું, ઘરમાં ફેરફાર. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો.
અને નીલાભાઈ અને તેમનો પરિવાર મહેનત કરીને સ્થિર થયો, એટલે કે એમનું જે ગુજરાન છે એ વ્યવસ્થિત રીતે હવે ચાલવા લાગ્યું. હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા. નીલાભાઈ હવે મોટા થઈ ગયા અને એટલા માટે જ એમના બા બાપુજી જે છે એમને પરણાવવા માંગતા હતા, એમના નીલાભાઈના લગ્ન કરવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલા અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. હવે લગ્ન થાય એટલે એક મહેમાન, એક સદસ્ય ઘરમાં વધી જાય. એ નીલાભાઈએ વિચાર્યું કે હવે મારા લગ્ન થવાના છે અને ઘર બનાવીને પણ ઘણો સમય થઈ ગયો છે, એટલા માટે હવે એમણે વિચાર્યું કે મારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ પણ વધારે બનાવવો જોઈએ જેથી ઘરમાં સંકળાશ ન થાય. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. હવે નીલાભાઈ મોટા થયા, એમના લગ્નની ઉંમર થઈ ગઈ બરાબર, અને તે સમય જે હતો તે સમયે લોકો શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. નીલાભાઈ કહે છે કે તે સમયે શહેરોમાં સિમેન્ટનો ઘરો બનાવવા માટે ઉપયોગ થતો હતો અને શહેરોના લોકો કહેતા હતા કે સિમેન્ટથી ઘરો મજબૂત બને છે, એટલા માટે નીલાભાઈ પણ વિચારે છે કે અમારે પણ સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ અને એટલા માટે એવો નવા રૂમની જે છત છે એ બનાવવા માટે લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરે છે, લોખંડના સળિયાનો અને સિમેન્ટનો ઉપયોગ કરે છે. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો અને એ સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો મળતી હતી, ઈંટો કાચી મળતી હતી અને એટલા માટે નીલાભાઈ જે છે એ પોતાનો ઘર બનાવવા માટે કાચી ઈંટોનો ઉપયોગ કરે છે અને એનાથી એ શું કરે છે, કાચી ઈંટોથી દિવાલો બનાવે છે અને આ ઈંટોના ઉપયોગ કરીને દિવાલો બનાવવાથી એમને ફાયદો પણ થાય છે. અમારે હવે દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું. એમને ફાયદો શું થયો કે એમણે શું કરવું પડતું હતું, થોડા થોડા દિવસોના અંતરે દિવાલ ઉપર લીપણ કામ કરવું પડતું હતું, તે હવે ઈંટોના ઉપયોગ કરવાથી એમણે એ લીપણ કામ કરવું પડતું ન હતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવડાવતા અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. એવું શું કરતા હતા, વર્ષમાં એકવાર દિવાલને ચૂનો લગાવી દેતા હતા અને એમણે શું કર્યું, આંગણામાં નાનું રસોડું પણ અલગથી એક નાનું રસોડું પણ બનાવી દીધું અને એ રસોડાની અંદર એમણે માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા બનાવી. તમે અહીં આ ચિત્રમાં જોઈ શકો છો કે અહીં માટીનો ચૂલો છે બરાબર અને આ વાસણો મૂકવાની જગ્યા છે બરાબર અને અહીં બધા ઘરના સભ્યો બેસીને જમી રહ્યા છે. તો આ રીતનું નીલાભાઈએ પોતાની ઘરની અંદર રસોડું બનાવ્યું. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી. અમે બધા રસોડામાં ચટાઈ પર એક સાથે જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. નીલાભાઈના લગ્ન થાય છે અને લગ્ન થતા એમની પત્ની જે છે એમના નવા ઘરમાં આવે છે. એમની પત્ની રસોઈ બનાવવા તે સમયે શું કરતી હતી, નીચે બેસતી હતી અને ઘરના જે બાકીના સભ્યો છે એ ચટાઈ પાથરીને, રસોડાની અંદર જ ચટાઈ પાથરીને એક સાથે જમવા બેસતા
હતા અને તે સમયે બધા સાથે મળીને જમતા ત્યારે એમને ખૂબ જ ખુશી થતી હતી। અત્યારે આપણી મમ્મી રસોડાની અંદર કઈ રીતે બેસીને બનાવે છે, ઊભા ઊભા કરે છે ને, પરંતુ પહેલાના સમયમાં આ સુવિધાઓ ન હતી, એટલા માટે એમણે શું કરવું પડતું હતું, બેસીને રસોઈ બનાવવી પડતી હતી। આગળ છે, તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા હતા। તે સમયે કેટલાક લોકો શૌચ કરવા માટે ખેતરોમાં જતા હતા। ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી। ઘણા એવા મકાનો માટે શૌચ કરવા માટેની અલગ જગ્યા પણ હતી। અમે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું હતું। નીલાભાઈએ પણ પોતાના ઘરની પાછળ બેલાથી, બેલા એટલે શું, તો તેનો અર્થ અહીં આપ્યો છે કે બેલા એટલે દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે। એક પ્રકારનો પથ્થર છે જે દરિયામાંથી ખાણોમાંથી નીકળે છે અને એનો ઉપયોગ ઈંટોની જેમ કરવામાં આવે છે। તો આ બેલામાંથી એમણે પણ પોતાના ઘરની પાછળ એક શૌચાલય બનાવ્યું હતું, જેના કારણે એમણે ખેતરોમાં જવું ન પડતું હતું અને એમણે શૌચાલયમાં શૌચ માટે જતા હતા। વધુ બદલાવ, હવે આપણે જોયું કે ઘરમાં ફેરફાર થયો। પહેલા ઘર એમનું કેવું હતું, નીલાભાઈનું, કાચી માટીનું હતું। હવે એમનું ઘર કેવું થયું, તો ઘરમાં ફેરફાર થયો અને સમય બદલાયો એટલે ઈંટો આવી, કાચી ઈંટો। એટલે નીલાભાઈએ કાચી ઈંટો, સિમેન્ટનો ઉપયોગ કર્યો અને કાચી ઈંટોનું ઘર બનાવ્યું અને રસોઈ માટે એક અલગ રસોડું પણ તૈયાર કર્યું અને શૌચાલય પણ બનાવ્યું। હવે વધારે સમય બદલાયો અને તેની સાથે શું બદલાવ થાય છે તે આપણે જોઈશું। મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો। નીલાભાઈએ જે ઘર બનાવ્યું હતું એ ઘરની અંદર એમના 7 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો હતો। સમય વીતતો ગયો, બાળકો થોડું ઘણું ભણ્યા। 20 વર્ષ પહેલા અમારી દીકરી જમીના લગ્ન થયા અને તે સાસરે રાફુ ગામે ચાલી ગઈ। નીલાભાઈ કહે છે કે મારા 7 દીકરા અને 1 દીકરી છે અને સમય વીતતો ગયો અને એમણે થોડું ઘણું ભણતર મેળવ્યું, થોડું ઘણું એવો ભણ્યા અને 20 વર્ષ પહેલા, આજે 20 વર્ષ પહેલા મારી દીકરી જમીનાના લગ્ન થયા હતા અને તે સાસરે રફુ ગામે ચાલી ગઈ હતી। એના લગ્ન ક્યાં કરવામાં આવ્યા, તો રાફુ ગામે કરવામાં આવ્યા। જ્યારે મારા દીકરા લાખાના લગ્ન થયા, અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ। હવે એમના દીકરાના લગ્ન થયા ત્યારે એમને થયું કે હવે નવી વહુ ઘરમાં આવવાની છે, તો હવે અમારે ફરી પાછું ઘરને થોડુંક વધારે સારું બનાવવું જોઈએ। ત્યારે દરેક લોકો પાકી ઈંટો વાપરતા હતા અને જ્યારે લાખાના લગ્ન થયા ત્યારે સમય બદલાયો અને ત્યારે શું થયું, તો લોકો પાકી ઈંટો વાપરતા થઈ ગયા હતા। નીલાભાઈના લગ્ન થયા ત્યારે કાચી ઈંટોનો સમય હતો, એટલા માટે એમણે ત્યારે કાચી ઈંટોનો ઉપયોગ કર્યો। હવે એમના દીકરાના જ્યારે લગ્ન થયા ત્યારે પાકી ઈંટો આવી ગઈ, એટલા માટે એમણે શું કર્યું, પોતાનો ઘર બનાવવા માટે પાકી ઈંટોનો ઉપયોગ કર્યો। અમે પણ દિવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો અને છત માટે વાસા નળિયાના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો। એમણે દિવાલ બનાવવા માટે પાકી ઈંટોનો ઉપયોગ કર્યો અને છત બનાવવા માટે શું કર્યું, તો વાસા નળિયાના બદલે, એમણે નળિયા મૂકવાના બદલે શું કર્યું, ઘરની મજબૂતી લાવવા માટે એમણે છત બનાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો, જેથી છત જે છે, ઘર જે એમનું જે છે એ મજબૂત રહે। શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું। શૌચાલયમાં પણ એમણે બદલાવ કર્યો અને
કચરાના નિકાલ માટે એમણે શું કરી, પાઇપલાઇન બનાવડાવી. અને જે રસોડું એમનું હતું એ એમણે શું કર્યું, થોડું મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે. નીલાભાઈની પત્ની જે હતી એ સેના ઉપર બનાવતી હતી, ચૂલા ઉપર રસોઈ બનાવતી હતી. જ્યારે હવે લાખાની જે પત્ની છે એ સમય બદલાયો એટલે તે સમયે શું આવી ગયું, ગેસ સ્ટવ આવી ગયા. એટલે એ શું કરે છે, ચૂલાનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને ગેસ સ્ટવ ઉપર એ રસોઈ બનાવે છે. એ સમયે લાખાના જ્યારે લગ્ન થયા ત્યારે ગેસ સ્ટવ આવી ગયો, એટલા માટે એ ગેસ સ્ટવ ઉપર રસોઈ બનાવે છે. બરાબર, આપણે અહીં જોયું કે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ પરિસ્થિતિઓમાં બદલાવ આવે છે અને એના કારણે એમનું જે જીવનચક્ર છે એમાં પણ બદલાવ આવે છે. આપણે જોયું કે પહેલા એવો માટીના ઘરમાં રહેતા હતા, પછી કાચી ઈંટોના ઘરમાં રહ્યા, પછી ફરી પાછા જ્યારે એમના દીકરાના, નીલાભાઈના દીકરાના લગ્ન થયા લાખાના, ત્યારે એમણે પાકું ઘર બનાવ્યું અને એમના રસોડામાં પણ ફેરફાર થયો. બરાબર છે, તો આજે આપણે અહીં સુધી જોઈશું. આગળ જોઈશું કે હજુ કયા કયા કારણોથી અને જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ નીલાભાઈના પરિવારના, નીલાભાઈના ઘરમાં જે છે શું બદલાવ આવે છે તે આપણે જોઈશું. તો આજે અહીં સુધી કરીશું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.